વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ, આજવા રોડ સાથે કેટલીક સોસાયટીઓ અને વિસ્તારમાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાયા હતા. કેટલાક વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં મોટા મોટા મહાકાય વૃક્ષોની છટણી ન કરવાના કારણે કેટલાક વૃક્ષો ધરાશયી થયા હતા. કેટલાક વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા. MGVCLના પોલ નમી પડ્યા હતા. સાથે કેટલાક વરસાદી કાંસ, વરસાદી ગટરો સાફ સફાઈ પણ કરવામાં આવી નહોતી. રોડ રસ્તા પર અસંખ્ય ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. પૂરણ કરવાની કામગીરી નથી થઈ. હાલમાં ઇન્દિરાનગર કારેલીબાગ વિસ્તારમાં વહેલી સવારે 5-1 વાગ્યાના અરસામાં અચાનક જ ઘરમાં પાણી ફરી વળતા ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ તમામ લોકોને નાગરવાડા સરકારી શાળામાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે. પરંતુ વિશ્વામિત્રી નદી હાલ ખાલી હતી ત્યારે ઇન્દિરાનગરમાં પાણી કેમ આવ્યા, તેનું મુખ્ય કારણ કાસમ સાહલા કબ્રસ્તાનથી આર્ય કન્યા શાળા જવાના મુખ્ય માર્ગ પર નાળું ચોકઅપ હોવાના કારણે પુષ્કળ કચરો ભરાઈ ગયો છે નાળામાં. આગળ પાણી જતું જ ન હોય જેના પગલે હાલ પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામેલી જોવા મળી રહી છે. ત્યારે પ્રિમોન્સૂન કામગીરી અર્થે લાખો રૂપિયાનો ખર્ચ પેટે કોન્ટ્રાક્ટરો આપવામાં આવે છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ તમામ રીતે નિષ્ફળ ગયા છે. એટલે કે પ્રિમોન્સૂન કામગીરીનો ફિયાસ્કો થયો છે. ઇન્દિરાનગરમાં જે પાણી આવ્યા, આ પાણી વરસાદી પાણી છે. આ વી બેદરકારીના કારણે પાણી ભરાઈ ગયા હતા. આવા બેદરકાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. હજુ સુધી થયા જ નથી એક પણ જગ્યાએ. ત્યારે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણ બ્લેકલિસ્ટ કરવા જોઈએ. લોકો માની રહ્યા છે કરવા જોઈએ, પરંતુ વહીવટીતંત્ર કરતું નથી. કેમ નથી કરતું? મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે પ્રજાને, જેથી આવી ઘટના ફરી બીજી વાર ન સર્જાય અને તેમને સબક શીખવાડવા માટે આ પગલાં તો ભરવા જ પડશે. જ્યાં સુધી પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. વડોદરા શહેરમાં તમામ નાગરિકો, તમામ કોન્ટ્રાક્ટરો પાસેથી વળતર તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે તેમની સાથે પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર દિવસોમાં નાગરિકોની વેદના માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચીએ છીએ. ત્યારે કહેવામાં આવે છે કે મિટિંગમાં વ્યસ્ત છે, બહારગામ છે, ગાંધીનગર ગયા છે. આવા તો અનેક ઠાલા વચનો આપવા અને બહાના કાઢવામાં આવી રહ્યા છે. તો સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે બહેનને વધુ પડતું ભારણ હોય તો રાજીનામું આપી દે તેવી પણ માંગણી કરવામાં આવી. વારંવાર શહેરના પ્રશ્નો લઈ અને જવામાં આવે છે, રજૂઆત કરવા માટે પહોંચે છે ત્યારે ત્યાં હોતા જ નથી. તો બહેનને વધુ ભારણ હોય તો રાજીનામું આપવામાં આવે તેવું પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર અને અન્ય આગેવાનો જણાવી રહ્યા છે. ત્યારે વડોદરા સ્માર્ટ સિટીની સ્માર્ટ સોસાયટીઓમાં જે વરસાદી પાણીનો નિકાલ ન થવાથી પાણી ઘરોમાં ઘૂસી જવા પામ્યા હતા, તેના માટે જવાબદાર તંત્ર સામે પગલાં ભરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. તમને પહેલે પણ અમે એક વાર રજૂઆત કરી હતી કે ભાઈ કમિશનર સાહેબ મિટિંગમાં ઘડે ઘડે મિટિંગમાં તો જવું જોઈએ, પછી રાજીનામું. અમે તો એવું માગણી કરીએ કે ભાઈ અમારી રજૂઆત તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે? પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી થઈ નથી. સાથે તમે જો એ દરેક વિસ્તારોની અંદર જેમ કે આજવા રોડ, વાઘોડિયા રોડ સાથે સાથે અન્ય વિસ્તારોની અંદર પૂરના પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ આવી છે. એટલે આજે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને અમે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં છે. એટલે વડોદરા શહેરના નાગરિકોની જે વેદના માટે અમે જ્યારે જ્યારે આવતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં હોય છે, ગાંધીનગર હોય છે, આવા અવારનવાર જે ભાના કાઢવામાં આવે છે. એટલે આજે અમે એક સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર નહીં મળે ત્યાં સુધી અમે જવાના નથી. સાથે સાથે ગઈકાલે જે ઘટના બની કે જે ઇન્દિરાનગર છે, ઇન્દિરાનગરની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળ્યો, એના કારણે 100-150 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. સાથે તમે જુઓ કે અમે જ્યારે જાત તપાસ કરી ત્યારે અમને ચોક્કસ માહિતી મળી કે જે કહેવાય છે કે કાસામાલા કબ્રસ્તાન છે, કાસામાલા કબ્રસ્તાન વાળો જે નીચેનો બ્રિજ છે, ગઢનારું છે, એ પુષ્કળ પ્રમાણમાં ચોકઅપ હતું. એના કારણે પાણીનો ફ્લો જે આગળ જતો નહોતો તો એના કારણે કહેવાય છે કે ભાઈ જે ગરીબ લોકોને આજે કહેવાય છે કે ભાઈ પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી છે, નાના નાના બાળકો લઈને સ્કૂલમાં રહેવાની ફરજ પડી છે. તો આજે કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા, પરંતુ કમિશનર શ્રી કહે છે કે મિટિંગમાં છે તો જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અમે જવાના નથી. લોકોના પ્રશ્નોમાં
માટે અવારનવાર અમે આવીએ છીએ ત્યારે કેટલી મીટિંગ થાય છે મને એ સમજાવ્યું હતું. ઓફિસ આના માટે આપણે નાગરિકોના પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે આખા વડોદરા શહેરમાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે. આજે તમે જો કે જે જગ્યા પર વરસાદી પ્રિમોન્સનની કામગીરી થઈ છે એ કામગીરી થઈને આજે અમે રજૂઆત કમિશનર સાહેબને ના કરીએ તો કોને કરીએ? અમે પહેલે પણ તમને ખબર છે ઉપર અમે કીધું હતું સાહેબને કે ભાઈ કમિશનરને મળવા માટે લોકો ટાઈમ પીરિયડ નક્કી કરો. આજે 6 મહિના થયા છતાં પણ એ વસ્તુ પણ થયું નથી. પણ સાહેબ મેં કરી હતી 5 મહિના પહેલે એ પણ મારી પાસે આવેદન.